શહેરમાં ચાલતી ગેરકાયદેસર પેથોલોજી લેબોરેટરી બંધ કરાવવા કરાઈ માંગ. એક આરટીઆઈમાં ચોંકાવનારો ખુલાસો થતાં ઉપભોક્તા અધિકારી સંગઠન ચોંકી ઉઠ્યું. 250 માંથી 200 જેટલી પેથોલોજી લેબ ભગવાન ભરોસે. ધૂળેટી પર્વ અગાઉ કમાડીબાગ ખાતે કેસુડાના ફૂલનું કરાયું વિતરણ. ખાનગી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા ધૂળેટી પર્વ નિમિત્તે કેમિકલ યુક્ત રંગોનો ઉપયોગ અટકાવી કેસુડાનો ઉપયોગ કરવા યોજાયો જનજાગૃતિ કેમ્પ. સાંસદ રંજનબેન ભટ્ટ રહ્યા ખાસ ઉપસ્થિત. રિલાયન્સ કંપનીના કોન્ટ્રાક્ટના કામદારો હડતાલ ઉપર. અચાનક 6 જેટલા કોન્ટ્રાક્ટના કામદારોને બ્લેકલિસ્ટ કરાતા સત્તાધીશોના મનસ્વી વર્તન સામે ચડાઈ બાયો. અંતે વાર્તાઘાટો કરતા આવ્યો સુખદ અંત.